જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો? મજામાં ને? આજે બનાવશું આપણે ખજૂર આંબલીની ચટણી. ખજૂર આંબલી ચટણી બનાવવા માટે મેં 250 ગ્રામ ખજૂર લીધો છે, 25 ગ્રામ આંબલી લીધી છે, 1 ચમચી લાલ મરચું પાવડર કાશ્મીરી લીધો છે, ચાટ મસાલો લીધો છે, ત્યારબાદ શેકેલા જીરાનો પાવડર લીધો છે, પછી આપણે તલ લીધા છે વરિયાળી, અને સ્વાદ પ્રમાણે નિમક લીધું છે. હવે આપણે વરિયાળી અને તલ પલાળી દેવાના છે. થોડું થોડું પાણી નાખીને વરિયાળી અને તલ આપણે પલાળી દેવાના છે. 1 1 ચમચી લીધા છે બને. તમે જેટલી ચટણી બનાવી એ પ્રમાણે લઈ શકો છો. મેં થોડા થોડા લીધા છે, 1 1 ચમચી. આ રીતના આપણે બધું પલાળી દેશું. આ ચટણી આપણે બધા ભજીયા સાથે બહુ મજા આવે છે, એટલી મસ્ત બને છે. એકવાર જરૂર ટ્રાય મારજો. મેં આ ખજૂર પોચો આવે છે એ લીધો છે, તમે જોઈ શકો છો. ઓલો કડક નથી લીધો, બી કાઢી લીધા છે. હવે તેને આપણે ગરમ પાણીમાં બંને વસ્તુ ઉકાળી લેશું. જો આપણે જરૂર પડશે તો જ ગોળ નાખવાનો છે, તો આપણે દેશી ગોળ નાખીશું. આ ખજૂર એકદમ સ્વીટ આવે છે એટલે જરૂર નથી પડશે. જો જરૂર પડશે તો આપણે ઉમેરીશું, નકર નહીં ઉમેરીએ. હવે આપણે ગોળ આંબલી પલાળી દઈએ, સોરી ખજૂર આંબલી પલાળી દઈએ. આપણે 2 કપ પાણી મૂક્યું છે, તેમાં આપણે આંબલી ને ખજૂર નાખી દેશું. હવે આંબલી નાખી દેશું. હવે આને આપણે ઉકળવા દેશું. એકદમ એક ઉભરો આવી જાય ત્યાં સુધી આપણે ઉકળવા દેશું. હવે આપણે આંબલીનો ઉભરો આવી ગયો છે, હવે આપણે ઢાંકીને રહેવા દેશું, ગેસ બંધ કરી દેશું. આ ઢાંકીને આપણે 2 કલાક માટે રહેવા દેશું એટલે એકદમ મસ્ત થઈ જશે. આપણે ખજૂર ના આંબલી એકદમ ઠળી ગયા છે, તમે જોઈ શકો છો, એકદમ ગળી પણ ગયા છે. હવે આપણે એક મિક્સર જારમાં નાખીને ક્રશ કરી લેશું. હવે આપણા મિક્સર જારમાં અડધું નાખીશું. હવે આપણે એને ક્રશ કરી લેશું. અને મેં એક તપેલી લીધી છે, તેમાં આપણે જારી રાખી દેશું અને એને ગાળી લેશું. કોઈ રેછા કે હોય તો નીકળી જાય. આ રીતના આંબલીમાં આપણે રેછા હોય છે એટલે નીકળી જાય, એટલે આપણે આ રીતના ગાળી લેશું બધું. આંબલીમાં બી પણ આવે છે, મેં કાઢેલી પછી સ્ટોરેજ કર્યું છે. બી હોય તો આપણે કાઢી લેવાના છે. આ રીતે આપણે બધું ગાળી લેશું. સરસ ગળાઈ ગયું છે. આપણે જે વહેતો છે એ ફરી આપણે મિક્સર જારમાં નાખી દેશું. આ રીતના ત્યાર પછી એમાં મસાલા નાખી દેશું. લાલ મરચું પાવડર, ચાટ મસાલો, જીરાનો શેકેલ પાવડર, સ્વાદ પ્રમાણે નિમક. હવે આ બધું ફરી ક્રશ કરી લેશું, ફરી આપણે ગાળી લેશું. આ રીતના મસ્ત ગળાઈ ગઈ છે. આપણા રેછા નીકળી ગયા છે, તમે જોઈ શકો છો, એકદમ મસ્ત થઈ ગઈ છે. હવે આપણે તેમાં વરિયાળી ને તલ પલાળ્યા છે એ નાખી દેશું. આ તલ ને વરિયાળી થી એકદમ મસ્ત ફ્લેવર આવે છે આપણી ચટણીમાં. આપણે પ્રસંગમાં બનાવે કંદો એ રીતના આપણે આ ચટણી બનશે, તમે જોઈ શકો છો. આપણે એ બધું નાખી દેશું, ત્યારબાદ આ બધું મિક્સ કરી દેશું.
હવે આપણે આને ટેસ્ટ કરી જોશું. જો ગોળ ની જરૂર પડશે તો જ આપણે ઉમેરવાનો છે, નથી ઉમેરવાનો. આપણે ગોળ ની જરૂર નહીં પડે એટલે આપણે ગોળ કઈ ઉમેરવાનો ખાતો નથી. મેં પોચો ગોળ લીધો, ખજૂર લીધો હતો એટલે આપણે એકદમ ભેળો આવે છે એ પોચો ખજૂર, એટલે જરૂર નથી પડી આપણે ગોળની. એકદમ મસ્ત બની ગઈ છે, તમે જોઈ શકો છો એકદમ ટેસ્ટફુલ બની છે. જો તમારે કલર વાળી કરવી હોય તો તમે ફ્રૂટ કલર નાખી શકો છો આમાં, પણ મેં નેચરલી એકદમ આ જ બનાવી છે. તમે જોઈ શકો છો એકદમ મસ્ત બની છે આપણી ચટણી. જો આ મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ ગાઈઝ. ફરી મળીશું નવી રેસીપી લઈને. જય શ્રી કૃષ્ણ.